બાળકોને ડિસિપ્લિનમાં રાખવા માટે પેરેન્ટ્સે શું કાળજી રાખવી જોઈએ? નમસ્કાર, ખબરછે.com પર હું મીતા આપ સૌનું સ્વાગત કરું છું. નાના બાળકોને જ્યારે કેળવવાની વાત આવે ત્યારે વડીલો માટે ખરેખર પડકારજનક કહી શકાય એવી સ્થિતિ ઊભી થતી હોય છે, કારણ કે ઘણા બધા બાળકોને ડિસિપ્લિનમાં રાખવું એ મુશ્કેલ હોય છે. ટ્રેનમાં, બસમાં કે જાહેર સ્થળોએ તમે ઘણા બાળકોને જોયા છે, જેઓ માથા ફરેલ હોય એ પ્રકારની જ અભિવ્યક્તિ દર્શાવતા હોય છે, અને મમ્મીઓ પણ બહુ પંપાળ પંપાળ કરતી હોય છે, દાદીઓ પણ પંપાળ પંપાળ કરતી હોય છે. ઘણા બધા બાળકો લિફ્ટમાં પેશાબ કરવાના પણ જે કહેવાય એવી તોફાન જે છે એ કરતા હોય છે. આવા બાળકોને ડિસિપ્લિનમાં રાખવા માટે પેરેન્ટ્સે શું કાળજી રાખવી જોઈએ? સૌથી પહેલી વાત એ કે તમારું સંતાન એ તમારા માટે લાડકવાયું છે, પણ બીજા માટે જો એ કોઈ રીતે ખલેલ પહોંચાડનારું બનતું હોય તો એને શિસ્તમાં રાખવાની પૂરેપૂરી જવાબદારી આપની છે. કારણ કે જો તમે એને શિસ્તમાં આજે નહીં રાખો તો ભવિષ્યમાં એ જ બાળક હદ બહાર જશે, હદ બહારના ખલેલ પહોંચાડનારા કિસ્સાઓ કરશે અને ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાવાના એના ચાન્સ વધારે રહેશે. કારણ કે એને ખબર છે કે જેવું એવું કારસ્તાન કરશે એટલે તમે એને છાવરવા માટે હંમેશા તૈયાર રહેશો. મેક શ્યોર તમારું બાળક બીજા માટે ખલેલરૂપ ન બને એની કાળજી ખાસ જરૂરથી રાખવી જોઈએ. બીજું, બાળકો લાડકવાયા હોવા જોઈએ, પણ એનો અર્થ એવો નથી કે એને તમે નીતિ નિયમ વિરુદ્ધની છૂટ આપો. જેમ કે ઘણા બધા પેરેન્ટ્સ બહુ નાની ઉંમરે પોતાના સંતાનોને ટુ વ્હીલર શીખવતા હોય છે. ખાસ કરીને 8માં 9માં 10માંના બાળકોને જ્યારે ટુ વ્હીલર શીખવતા વાલીઓને જોઉં છું ત્યારે મને નવાઈ લાગતી હોય છે કે તમે ખરેખર તો એક જીવતું જાગતું બોમ્બ જે છે એ બનાવી રહ્યા છો. એટલા માટે કહું છું કારણ કે જે બાળકને પેલું કહેવાય ને કે વિકાસની પૂરેપૂરી અવસ્થા હજી પહોંચી નથી, 18 વર્ષની વય કે જે પણ કાયદેસરની વય નક્કી કરવામાં આવી છે ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની, એ ત્યાં સુધી પહોંચ્યો નથી, એને કેવી રીતે આપ ટુ વ્હીલર કે ફોર વ્હીલર આપી શકો? અને પછી એ બાળક જ્યારે ગાડી લઈને નીકળે છે ત્યારે એના ઉંમરના આવેશમાં આવીને જો ગાડી ફૂલ ફ્લેજે ભગાવે અને 2-4 જણાને ઉડાવી દે છે, ભૂતકાળમાં ઘણા બધા કિસ્સાઓ જે છે એ બનવા પામ્યા છે, તો આવા બેદરકાર વાલી બનવાને બદલે એ બાળકો પ્રત્યે આપણે ડિસિપ્લિન જે છે એ જાળવવું જ જોઈએ. એના માટે કેટલાક નીતિ નિયમો ઘરમાં હોવા જોઈએ જેનું પાલન તમે પોતે પણ કરતા હોવા જોઈએ. જેમ કે રોંગ સાઈડ હું વ્હીકલ નહીં ચલાવું. જો તમે રોંગ સાઈડ વ્હીકલ નહીં ચલાવતા હો તો તમારું સંતાન પણ નહીં ચલાવે. તમે હેલ્મેટ પહેરતા હશો તો તમારું સંતાન પણ હેલ્મેટ પહેરશે. તમે સીટ બેલ્ટ પહેરતા હશો તો તમારું સંતાન પણ પહેરતું હશે. આ બધું જ રેપ્લિકેશન જે છે એ તમારા બાળકે તમારી પાસેથી જ મેળવ્યું હોય છે, એટલે તમારે એ બાબતે કાળજી રાખવી ખૂબ જરૂરી છે. બીજું, બાળકને જ્યારે કોઈ નાનકડી વાતમાં ધમકી આપો છો કે તારું આમ નહીં કરે તો આમ થઈ જશે, તેમ નહીં કરે તો તેમ નહીં થઈ જશે, તો પ્લીઝ એ ધમકી જે છે એનું પાલન કરી બતાવો. જેમ કે જો બાળક પોતાની જે આખી વસ્તુઓ છે એને અસ્તવ્યસ્ત રાખતું હોય તો ડેફિનેટલી એને જે મળેલા પ્રિવિલેજીસ છે એ પ્રિવિલેજીસ દૂર કરી દેવામાં આવશે. એટલે કે બાળક જો એ પ્રિવિલેજનો ગેરફાયદો ઉઠાવે છે તો ક્યાંક ને ક્યાંક એને જે કામ સોંપવામાં આવ્યા છે, ખાસ કરીને ઘરમાં ડિસિપ્લિનમાં પોતાના સાધનો પોતાની જગા પર મૂકવા, પોતાનો રૂમ વ્યવસ્થિત રાખવો, પોતાનો કબાટ વ્યવસ્થિત રાખવો, જે ટોયલેટનો એ ઉપયોગ કરે છે એની સ્વચ્છતા એણે જાતે કરવી, આ બધી નાની નાની બાબતો એને જો જાતે કેળવશો તો ભવિષ્યમાં એ ક્યારેય કોઈ પરિસ્થિતિમાં હેરાન નહીં થાય. પણ જો એ કામ કરવાની ના પાડે છે તો એને મળેલા પ્રિવિલેજીસ જે છે એમાં પણ કાપ મૂકવાની તકેદારી તૈયારી આપ સૌએ રાખવી જોઈએ. વેલ, આ બધી નાની નાની બાબતો છે જેને ધ્યાનમાં રાખશો તો ડેફિનેટલી બાળકો જે છે એ ડિસિપ્લિનમાં રહેવાનું શરૂ કરશે. નાના નાના બાળકોને નાની નાની વાતે મોટિવેટ કરો. અને બીજી વાત, શાળાથી કે ક્યાંયથી પણ એ આવે છે તો એને સાંભળવાની આદત જે છે ખાસ કેળવજો, કારણ કે બાળકો વાત વાતમાં ઘણી બધી એમની સાથે બનેલી ઘટનાઓ દુર્ઘટનાઓ વિશે જણાવી દેતા હોય છે, એ સાંભળવાની ત્રેવડ રાખશો તો પણ તમારા બાળકો જે છે એ તમને બધી જ વાત કહેતા, બધી જ વાત સંભળાવતા થશે. બીજું, બાળકોની જ્યારે તમારા ઘરનો કોઈ નિર્ણય હોય તેમાં બાળકોને પણ નિર્ણયમાં સંમેલિત કરવું જોઈએ. એટલે કે ઘરમાં જો ફ્રીજ લાવવાનું હોય તો બાળકને પણ પૂછવું જોઈએ કે બેટા આ ફ્રીજ લઈએ છીએ, આ કલર છે, તારી પસંદગી કઈ છે? ભલે એને ટેકનિકલ રીઝન્સ નહીં ખબર પડે પણ એટલીસ્ટ એને કલર તો પૂછી જ શકીએ. અને એના એના રૂમના પડદા નક્કી કરવાના હોય કે એના માટે કોઈ વસ્તુ લેવાની હોય તો ડેફિનેટલી એનું ઓપિનિયન જે છે એ હંમેશા મેટર કરવું જોઈએ. પછી ત્યાં આગળ તમે જો હુકમી ન કરી શકો. ફરીથી મળીશું આ જ રીતે ખબર છે. com પર. થેન્ક યુ સો મચ.